કરો, કેશુભાઈની સરકાર એ ખેડૂતની સરકાર હતી, અને ત્યાર પછીની જ્યાં નરેન્દ્રભાઈની સરકાર 2002 થી સ્થાપિત થઈ છે ત્યારથી આજ સુધી આ ખેડૂતની સરકાર નથી, આ અદાણી અંબાણી ટાટા બિરલા રિલાયન્સ અને ઉદ્યોગપતિની સરકાર છે. મિત્રો મિત્રો, વિકાસની વાતો થાય છે પણ એમાં ખેડૂતના વિકાસની વાત નથી થતી, એ અદાણી અંબાણીના વિકાસની વાત થાય છે. મિત્રો, મારે તમને થોડી તમારી વચ્ચે વાતો કરવી છે, એટલે મહેરબાની કરીને તમે બધા અહીંયા શાંતિથી મને સાંભળશો. મિત્રો, વાત વિકાસની થાય, વિકાસની અંદર શું વાત થાય છે? વિકાસની અંદર તમને ત્રણ પ્રકારના મોડેલ બતાવવામાં આવે છે, ત્રણ પ્રકારના પિક્ચર બતાવવામાં આવે છે. એક બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, જે ખરેખર નરેન્દ્રભાઈ નથી બનાવ્યો, એ ચીમનભાઈની સરકારમાં પાસ થયેલો, કેશુભાઈની સરકારમાં એ બનેલો અને વિશ્વ બેંકની ગ્રાન્ટમાંથી બનેલો છે. આ હાઈવેના ફોટા મૂકે, અમદાવાદ માળિયા કચ્છ હાઈવેના ફોટા મૂકે, બુલેટ ટ્રેનના ફોટા મૂકે અને છેલ્લો ફોટો આ લોકો રિવરફ્રન્ટનો મૂકે અને એક બતાવવા માંગે છે કે અમે વિકાસ કર્યો. રિવરફ્રન્ટથી વિકાસ કહેવાય, બુલેટ ટ્રેનથી વિકાસ કહેવાય? મારે તમારે બુલેટ ટ્રેન અને રિવરફ્રન્ટથી શું લેવા દેવા છે? આ ખેડૂતનો દીકરો, મારધારીનો દીકરો, દલિતનો દીકરો, આ ઠાકોર સમાજનો દીકરો, આ બુલેટ ટ્રેન અને રિવરફ્રન્ટને શું લાગે વગેરે છે? મિત્રો, રિવરફ્રન્ટ એ આપણો વિકાસ નથી. રિવરફ્રન્ટથી વિકાસ થતો હોય તો મિત્રો મારે તમને એ વાત કરવી છે કે રિવરફ્રન્ટની અંદર તમે જેટલી રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ અને પૈસાનો જે ઉપયોગ કર્યો રિવરફ્રન્ટની અંદર, એ રેતી, કપચી, પૈસા જો તમે ખેડૂતના ગામડે ગામડે માઇનોર કેનાલ બનાવીને પાણી પહોંચાડ્યું હોત ને તો અમે માનત કે તમે અમારો વિકાસ કર્યો છે. મિત્રો, પણ રિવરફ્રન્ટ, એ રિવરફ્રન્ટ કોના માટે છે? તો કે રિવરફ્રન્ટ પાકિસ્તાનનો નવાબ શરીફ રાષ્ટ્ર વડાપ્રધાન આવે, કે ચાઇના જેને આપણે દુશ્મન દેશ માનીએ છીએ એનો રાષ્ટ્રપતિ આવે, એ રાષ્ટ્રપતિ અને નવાબ શરીફને હિંચકે હિંચોડવા માટે એ રિવરફ્રન્ટ છે મિત્રો, નહીં ખેડૂત કે માલધારી માટે. એ રિવરફ્રન્ટ કોના માટે છે? તો કે રિવરફ્રન્ટ બબલી બબલાને મળવા માટે રિવરફ્રન્ટ છે, ખેડૂત માટે રિવરફ્રન્ટ નથી. મિત્રો મિત્રો, રિવરફ્રન્ટથી આ ગુજરાતનો કે ખેડૂતનો વિકાસ ન થઈ શકે, બુલેટ ટ્રેનથી આપણો વિકાસ ન થઈ શકે. વિકાસ કોને કહેવાય? તો કે ગામડાના ખેડૂતનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય, જિલ્લા તાલુકાનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, એને વિકાસ કહેવાય. વિકાસ કોને કહેવાય? કે ગામડાના ખેડૂતને બિયારણ માટે ઉધાર દુકાન ના જવું પડે, દવા ઉધાર બિયારણ લેવું ના પડે, ખેતી મફતમાં કે ઉધારમાં કરાવી ના પડે, મિત્રો એના પોષણક્ષમ ભાવ મળતા હોય, દીકરા દીકરીની ફી ભરવા માટે કોઈ પાસેથી હાથ લાંબો ના કરવો પડે, દીકરા દીકરીના લગ્ન માટે વ્યાજે લેવા ના પડે અને દવાખાનું આવી જાય તો કોઈ પાસે ભીખ ના માગવી પડે, એટલો જ્યારે ખેડૂત સક્ષમ હોય ત્યારે સાચો વિકાસ કહેવાય. મિત્રો વિકાસ અને વિકાસ અને વિકાસની વાતો કરે છે મિત્રો, પણ આજકાલ તો મા બાપ દીકરાના નામ વિકાસ રાખતા પણ ભૂલી ગયા છે. શરમ આવે છે વિકાસનું નામ લેતા, કારણ કે સારા શબ્દને એટલો બેઈમાન બનાવી દીધો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કે તમે એની વાત પૂછો માં. અને હવે લોકો છોકરો જન્મે બધા હાર્દિક નામ રાખે છે, જેને તમે બદનામ કરો છો એને આ સમાજ નામ રાખવા માંડ્યા છે, અને જેના તમે વખાણ કરો છો એનું આ સમાજ નામ લેવા તૈયાર નથી. મિત્રો આ પરિસ્થિતિ આ બધાની થઈ ગઈ છે. મિત્રો મિત્રો, મારે તમને થોડી એ વાતો કરવી છે કે ગુજરાત અને દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શું કહેતા હતા? કે ગુજરાતના ખેડૂતો પોતાના ગામડામાં ખેતરમાં જશે અને ડીઝલના બેરલ ભરી અને બજારમાં વેચશે અને ખેડૂત સુખી થશે, ખેડૂત કરોડપતિ થશે. આમાં કોઈ ડીઝલના બેરલ વાડીએથી ભરી એવા, ખેતરથી ભરી એવા છે કોઈ? મિત્રો કોઈ નથી. તમારી અહીંયા સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે. મને મારા મિત્રે થોડા પેપરો આપ્યા છે. ઓએનજીસીની અંદર લોકનેતા કોને કહેવાય? ઓએનજીસીની અંદર ચીમનભાઈ ને બાકીની સરકારોએ નક્કી કર્યું હતું કે લોકલ લોકોને નોકરી આપવામાં આવશે. જ્યારે આ મળદનો દીકરો આપણે જેને કહીએ છીએ ને, એ ભાઈ નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા પછી આખા દેશના લોકોને ભરતી કરવા બોલાવે છે, ગુજરાતીઓને એમાં નોકરી આપવામાં આવતી નથી. આટલા માટે બેરોજગારી પેદા થઈ છે. ઓએનજીસીને વેચવા કાઢી છે. આ પરિસ્થિતિ આ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરેલી છે. માત્ર મિત્રો વિકાસની વાતો થાય છે, ભાઈ મીડિયાના મિત્રોને જગ્યા આપજો અને આગળ આવવા દેજો, કારણ કે અહીંયા 5 લાખ તમે પાટીદાર અને સમગ્ર સમાજ આ સભાને સાંભળો છો, પણ 50 લાખ લોકો સુધી આ સભાને પહોંચાડવી હોય તો મીડિયાની જરૂર છે મિત્રો. એટલે મીડિયાના મિત્રોને હેરાન કર્યા વગર એની વ્યવસ્થા છે ત્યાં આવવા દો. મિત્રો મિત્રો, 22 વર્ષથી આપણે આ ભારતીય જનતા પાર્ટીને નાનેથી મોટી કરી, આ સમગ્ર સમાજ જયારે ઉપસ્થિત છે ત્યારે મારે એમને કેવું છે?
માત્ર પાટીદાર સમાજ નહીં, સમગ્ર સમાજ જયારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે એને ખાસ વાત કરવી છે કે આ ભારતીય જનતા પાર્ટીને પંચાયત થી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આ પાટીદાર સમાજ છે. આ ગુજરાતના મુખ્યમંત્રી ને દેશના વડાપ્રધાન બનાવનાર આ પાટીદાર સમાજ છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીને કોઈ ઓળખતું નહોતું ત્યારે કેશુભાઈ, એકે પટેલ આ બધા એને આંગળી જાળીને પાટીદાર સમાજ એને નોટ વોટ આપી અને આ ભારતીય જનતા પાર્ટીને મોટી કરી. 22 વર્ષ સુધી સત્તા હોય પી પછી એને જે આપણી યારે કર્યું ને, મારે તમારે વિચારવાની જરૂર છે. મિત્રો હું કહેવા માંગુ છું કે નાનો દીકરો એના મા બાપ મોટો કરે, ભણાવે ગણાવે, નોકરીએ ચડાવે, લગ્ન કરાવે અને પછી દીકરો એના મા બાપને હબોટા મંડે મારવા, તો પાડોશીનો કેવા હાલ કરે? પાડોશીને પણ મારે કે નહીં? એમ આ ભારતીય જનતા પાર્ટીને મેં નાનેથી મોટી કરી હોય, 22 વર્ષ સુધી ગુજરાતમાં શાસન આપ્યું હોય, દેશના વડાપ્રધાન અમે બનાવ્યા હોય, નોટ દીધી, વોટ દીધી, ધન દીધું, મન દીધું, તન દીધું, આ બધું અમે એને આપ્યું હોય અને ત્યારે અમે નાનકડી વાત કરવા નીકળ્યા હતા. પાટીદાર સમાજ આ સરકાર પાસે શું માંગ્યું હતું કે ભાઈ હવે અમારી પાસે ટૂંકી જમીન રહી છે, ધંધામાં બહુ આવક નથી, ધંધા નાના થઈ ગયા છે, તમે અમને શિક્ષણની અંદર યોગ્ય વ્યવસ્થા આપો અને અમારા દીકરા દીકરી જે ભણેલા છે એને તમે નોકરી આપો. આ જ વાત આપણે માંગી હતી કે બીજું કઈ માંગ્યું હતું? આપણે નોખો દેશ માંગ્યો હતો, આપણે નોખું રાજ્ય માંગ્યું હતું, આપણે આતંકવાદી પ્રવૃત્તિ કરી હતી, આપણે કોઈની હત્યા કરી હતી? નહીં, અમે માત્ર ને માત્ર અમારા સમાજના દીકરી દીકરાને યોગ્ય શિક્ષણ મળે અને યોગ્ય નોકરીની વ્યવસ્થા, રોજગારની વ્યવસ્થા થાય, આટલી જ વાત કરી હતી. જ્યારે ગુજરાતના કચ્છથી લઈને વલસાડ સુધી અને દ્વારકાથી લઈને અંબાજી સુધી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજે એક સાથે 22 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના બાળકોના હક અને ન્યાયની વાત કરી, એક વાત શિક્ષણ અને રોજગારીની કરી, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ જો અમને વાહામાં ધોકા માર્યા હોય, અમારી બેન દીકરીઓને જેલમાં પૂરી હોય, અમારા યુવાનોને ગોળીઓ મારી હોય, ન બોલવાની ગાળો બોલી હોય, હજારો યુવાનોને જેલમાં પૂર્યા હોય, તો આ અમે બનાવેલી પાર્ટી જો અમને બનાવતી હોય તો બાકીના સમાજની આ પાર્ટી શું હાલત કરે ને, એ આવતા દિવસોમાં મારે તમારે વિચારવાની જરૂર છે. મિત્રો, આ મારે તમારે આ સમગ્ર સમાજે, એ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, પટેલ હોય કે ઠાકોર હોય, માલધારી હોય કે દલવાળી હોય કે દલિત હોય, કોઈ પણ સમાજનો માણસ અહીંયા બેઠો હોય કે અમારી વાત સાંભળતો, એને સમજવાની જરૂર છે કે અમે જેને બનાવ્યા એ આજે અમને બનાવતા હોય તો આવતા દિવસોમાં બાકીના સમાજની આ લોકો શું હાલત કરશે, એ મારે તમારે વિચારવાની જરૂર છે. મિત્રો મારે તમને એક નાનકડી વાર્તા કહેવી છે. એક સાધુ મહાત્મા ઝૂંપડીની અંદર તપ કરતા હતા, એવામાં એક ઉંદેડી અહીંયા આટા મારે. મહાત્માને ઉંદેડી ગમે. એક દિવસ મહાત્માના ખોડામાં આવીને ઉંદેડી પડી, કે એ મહાત્મા, તો કે હા, મને કે બચાવો, આ બિલાડા મારી પાછળ પડ્યા છે. એટલે મહાત્માને દયા આવી, અંજલી છાટીને એને બિલાડું બનાવી દીધું કે જા ભાઈ તું તારું રક્ષણ કર, બિલાડું થઈ ગયું હોય તને કોઈ બિલાડા મારશે નહીં. થોડાક દી પછી પાછું બિલાડું આવ્યું કે મહાત્મા મને હવે કૂતરા મારવા દોડે છે, બચાવો. એટલે મહાત્માને દયા આવી અને કૂતરો બનાવી દીધો. પાછો થોડો સમય થયા પછી કૂતરો આવ્યો કે મહાત્મા મને સિંહ બનાવે, સિંહ મારવા આવે છે, મને બચાવો. મહાત્માને દયા આવી, અંજલી છાટી અને કૂતરામાંથી એને સિંહ બનાવ્યો. મિત્રો, સિંહ બનાવ્યો, સીધો જ મહાત્માને ખાવા આવ્યો. શું થયું? આ સિંહ બનાવ્યો, સીધો મહાત્માને ખાવા એમાં ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ પાસે ઉંદેડી હતી. દર તાલુકા જિલ્લાની ચૂંટણી આવે, હાથે પગે લાગે, સમાજને પગે લાગે, સમાજ મતરૂપી અંજલી છાટીને એને બિલાડી બનાવી, બિલાડીમાંથી મતરૂપી અંજલી છાટીને કૂતરું બનાવ્યું, કૂતરામાંથી એને સિંહ બનાવ્યો અને જીલી જેવો દિલ્હી બેહાયરો એવો આ સિંહ આ પાટીદાર સમાજને ખાવા આવ્યો.